અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આજરોજ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત સરકારી કોલેજ ખાતે ઘટક એક અને બે ના કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કનુભાઈ મનાથ, અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ વક્તાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનૂની સલાહ, માર્ગદર્શન, સ્વબચાવ તેમજ સરકારની કિશોરીઓ માટેની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કિશોરીઓ દ્વારા પણ આઈસીડીએસ યોજનામાંથી મળતા લાભો અંગે પોતાના વક્તવ્યો નાટક સ્વરૂપે આપવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત કરવા માટે પૂર્ણાંકપ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મહેમાનોએ તેમજ અધિકારીઓએ સિગ્નેચર પોઈન્ટ અને સેલ્ફી પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મેઘરજ ઘટક એક અને બે ના સીડીપીઓ ગીતાબેન, રૂપલબેન અને તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ મકરાણી જયરાબાનો, હું ગામ મેઘરજ, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્ણ યોજના હેઠળ સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનમાં અમે બધા ઉપસ્થિત રહ્યા. તેમાં મામલતદાર સાહેબશ્રી, આઈટીઆઈ કોલેજના સાહેબશ્રીઓ અને ડીડીઓ સાહેબશ્રીઓ અને ખેતી વિભાગના સાહેબશ્રીઓ અને તેમાં કિશોરીઓ પણ ઉપસ્થિત રહી અને તેમાં અમને અલગ અલગ જ્ઞાન આપવામાં આવ્યું કે જે પેકેટ મળે છે સરકાર દ્વારા તે અમે કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તે સ્ટોલમાં અલગ અલગ વાનગી બનાવીને મૂકી છે અને કેવી રીતે બનાવવી, આરોગ્ય ખાતાનો સ્ટોલ છે કે ખેતી વિભાગનો સ્ટોલ છે તે બધું અમને જાણવા મળ્યું અને આજે બધા ઉપસ્થિત રહ્યા. અમને આજે બધું ટીવીના માધ્યમથી ખૂબ જાણવા મળ્યું અને આજ બધું અમે બધા બધાને મજા આવી અને બધા ઉપસ્થિત રહ્યા અને બધાનો ખૂબ ખૂબ આભાર છે. આજના જિલ્લા કક્ષામાંથી સશક્ત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલું, તેમાં તમામ ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓ હાજર રહે તેમજ સ્ટોલનું આયોજન, તમામ 12-10 સ્ટોલનું આયોજન કરવામાં આવેલ, તેમાં કિશોરી જાગૃતિ, સુપોષિત કઈ રીતે થાય અને કયા કયા લાભો મેળવે છે, પેકેટમાંથી શું મેળવે છે તેની ખૂબ ખૂબ જાણકારી આપવામાં આવી હતી. તાલુકા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી મેળાનું આયોજન રાખેલ હતું, જેમાં મેઘરજ તાલુકાની ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને એમાં વિવિધ વિભાગ દ્વારા મહિલાને તેના જે કંઈ કાર્ય હોય એના વિશે સમજાવટ આપી હતી અને આ સરકારશ્રી દ્વારા જે કંઈ યોજનાઓ આવે છે એ દરેક યોજના શેવાળાના માનવી સુધી પહોંચે તેના માટે એ ખૂબ ઝીણવટપૂર્વક માહિતી પૂરી પાડી છે અને કુપોષિત બાળકો હોય તેમને એમના જે કંઈ મળતી યોજનાઓ છે એ પૂર્ણા યોજના એ શેવાળાના બાળકને મળી રહે તેના માટે આજે ખૂબ ઝીણવટપૂર્વક આયોજન કરેલ હતું. જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી.